नमस्कार, आपके साथ मैं हूं सपना मद्देश्वर और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात सूरत डुमस विपक्ष आरोप है कि सूरत डुमस की 2000 करोड़ की सरकारी जमीन कलेक्टर ने ट्रांसफर से एक दिन पहले निजी बिल्डरों को बेच दी। विपक्ष की ओर से आरोप लगाया गया है कि सूरत के डुमस इलाके की 2000 करोड़ की सरकारी जमीन को कलेक्टर ने गलत आदेश देकर गनौतिया के नाम कर दिया, जिसके चलते मामला राज्य सरकार और केंद्र सरकार तक चर्चा का विषय बनकर गया है। कांग्रेस नेता ने SIT बनाकर इस मामले की जांच करने की मांग की है कि किसके कहने पर गनौतिया का नाम दर्ज किया गया और इसके पीछे किस राजनेता का हाथ है। विपक्षी नेता के आरोपों पर यह बड़ा भ्रष्टाचार है, इसलिए जांच का विषय बन गया है। जिस जमीन को पूर्व कलेक्टर ने कानूनी तौर पर सरकारी जमीन बताया था, उसमें गनौतिया का नाम डालकर रातोंरात छेड़छाड़ कैसे कर दी गई, इसे लेकर कई तरह की शंकाएं जताई जा रही है। फिर मामले की जांच की जाए तो सारी सच्चाई सामने आ जाएगी, जिसमें विपक्षी दल ने आरोप लगाया कि ये पूरा घोटाला कलेक्टर ने अपने तबादले से एक दिन पहले किया है। जगत न्यूज 24 गुजरात सूरत से प्रशांत पटेल की रिपोर्ट। भ्रष्टाचार मुक्त और पारदर्शक वहीवट की बात करती गुजरात सरकार ना एक जवाबदार अधिकारी सूरत जिला ना कलेक्टरशी द्वारा सूरत शहर की करोड़ों की किमत लगभग 2,70,000 चौरस मीटर जेटली जमीन जेनी अंदाजित किमत आश्रे 2,000 करोड़ रुपया थवा जाए छे, एवी सरकारी जमीन खानगी व्यक्ति ने पधरावी देवानो हुकम कलेक्टरशी द्वारा जे करवामां आव्यो छे, ए हुकम गैरबंधारणीय अने गैरकायदेसर छे। અને 2015ના તત્કાલીન કલેક્ટરશ્રીએ પણ આ અરજી નામંજૂર કરી હતી, તો કયા કારણોસર ચાલુ ચૂંટણી દરમિયાન 2024માં આ હુકમ કરવામાં આવ્યો, એની પાછળ કયા રાજકીય માથાઓ કે ભૂમાફિયાઓની સંડોવણી છે, એની અમે તપાસ આજે માગી રહ્યા છે। કારણ કે કલેક્ટરશ્રીની જવાબદારી હોય છે કે સરકારશ્રીની કોઈ પણ મિલકત હોય એની જાળવણી કરવાની જવાબદારી કલેક્ટરશ્રીની હોય, ત્યારે કલેક્ટરશ્રી દ્વારા જ આટલી કિંમતી જમીનની લાણી ખાનગી વ્યક્તિને જ્યારે કરવામાં આવતી હોય તો એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાની અમને આશંકા છે। અને લોકમુખી અને લોકો દ્વારા પણ અમને આ બાબતમાં ઘણી બધી રજૂઆતો આવી કે આમાં આના કોઈ સામે કોઈએ બોલવું જોઈએ, એની તપાસ થવી જોઈએ। એના ભાગરૂપે આજે અમે એક ફરિયાદ રૂપે માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત તકેદારી આયોગશ્રી, મહેસૂલ વિભાગના સચિવશ્રી અને સામાન્ય વહીવટ વિભાગને પણ અમે આ તપાસ અમારી ફરિયાદ કરી રહ્યા છે અને તપાસની માગણી કરી રહ્યા છે। અને કલેક્ટરશ્રી જેણે મેં હુકમ કર્યો છે એની સામે તત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને જે પણ કંઈ કાર્યવાહી થાય અને જે પણ લોકોની સંડોવણી હોય એ પણ પ્રજા સમક્ષ આવે એવી અમારા તરફથી આજે માગણી છે। આમાં સામાન્ય રીતે જે કોઈ જમીન ખેડતા હોય, જમીન ખેડતા હોય, વર્ષોથી ખેડતા હોય, એની પાસે એના આધાર પુરાવો હોય, એને જમીન મહેસૂલ ભર્યું એનો પુરાવો હોય, એ લોકો વીજળી વપરાશ કરતા હોય તો એનો પુરાવો હોય, એ લોકો સિંચાઈનું પાણી વાપરતા હોય તો પાણીની નકલ હોય એ લોકો પાસે, એવા આધાર પુરાવાના આધારે ગણોતિયાનું નામ નકલમાં ચડતું હોય છે। પણ આ નકલમાં ક્યારે ચડી શકે કે જ્યારે જમીન ખાનગી માલિકીની હોય ત્યારે। આ કેસમાં તો સરકારી જમીનમાં ગણોતિયાનું નામ ને એવા કોઈ પ્રકરણમાં કોઈ જગ્યાએ ગણોતિયાનો કોઈ ઉલ્લેખ જ નથી, કોઈ રેકોર્ડ પર કોઈ જગ્યાએ ગણોતિયાનું નામ જ બોલતું નથી ને સીધું એનું નામ ચડાવવાનો હુકમ આજે, કારણ કે 48-49થી આ જમીન શ્રી સરકાર બોલે છે, તો 2024માં એવું તો શું થઈ ગયું કે જમીનમાં ગણોતિયાનું નામ દાખલ કરવું પડે, એટલે એમાં આ સદંતર ખોટું થયાની અમને શંકા છે, એના માટે અમે તપાસમાં ગઈ। એસી અપડેટ્સ કે લિયે દેખતે રહે જગત ન્યૂઝ 24 ઓર હા હમારે ચેનલ કો લાઇક શેર ઓર સબસ્ક્રાઇબ કરના બિલકુલ ના ભૂલે।